તો જેતપુરમાં નાયબ પોલીસની ટીમ દ્વારા અલગ અલગ 16 જગ્યાએ છેતરપિંડી કરતી ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી, જેમાં કુલ 1,39,800 સાથે મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા, જેથી તેઓની પૂછપરછ કરતા અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ છેતરપિંડીની કબૂલાત આપી હતી. ગ્રામ્ય વિસ્તારમાંથી થયેલ છેતરપિંડી તેમજ મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા સરૂ તેમજ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા મળેલ સૂચના અનુસંધાને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પેટલા ગામ પાસે આવતા ચોક્કસ બાતમી હકીકત મળી કે ત્રણેય સમૂહ શંકાસ્પદ ચોરીનો મુદ્દામાલ લઈ ઉમરકોટ ગામથી જેતપુર તરફ વેચવા માટે જવાના છે તેવી હકીકત મળતા પેટલા બસ સ્ટેશન પાસે સદર હકીકત બાબતે વોચમાં હતા. તે દરમિયાન ઉપરોક્ત હકીકત વાળા ત્રણેય ઇસમો આવતા તેને રોકી પકડી પાડીને તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે, જેના સોનાની અલગ અલગ ચીજ વસ્તુ જેનું કુલ વજન 1,39,800 રૂપિયા સાથે મળી આવી હતી, જેથી તેઓને પૂછપરછ કરતા અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ છેતરપિંડીની કબૂલાત આપી હતી. આરોપીનો ગુનાહિત ઇતિહાસ અગાઉ રાજસ્થાનમાં જયપુરમાં તથા મહારાષ્ટ્ર નાગપુરમાં, કચ્છમાં માંડવીમાં, ગાંધીધામમાં, સાબરકાંઠાના હિંમતનગરમાં રીતે છેતરપિંડી કરવાના ગુનાઓમાં પકડાયો છે. મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી રાજપુર ગ્રામ્ય તથા મહેરબાન નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેતપુર વિભાગના સૂચના અને માર્ગદર્શન અનુસાર મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે તેમજ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે અમે પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે ઉમરકોટ ગામથી જેતપુર તરફ ત્રણ ઇસમો શંકાસ્પદ મુદ્દામાલ વેચવા માટે આવ્યો છે, જેથી સદર જગ્યાએ જઈ હકીકતવાળી જગ્યાએ જઈ વેરીફાઈ કરતા ત્રણ ઇસમો શંકાસ્પદ હાલતમાં મળી આવેલ, જેમની પાસેથી સોના ચાંદીના સોનાના અલગ અલગ દાગીનાઓ મળી આવતા તેમની પાસેથી કુલ 2 ચેન, 1 મંગલસૂત્ર, 2 વીંટી, 1 કરડો, 1 જોડી બુટી, 1 પેન્ડલ તેમજ રોકડા રૂપિયા 4,100 તથા 1 મોટરસાઇકલ એમ મળી કુલ મુદ્દામાં રૂપિયા 1,39,800 મળી આવેલ, તેમજ અગાઉ આરોપીઓ રાજસ્થાન, નાગપુર તેમજ કચ્છમાં પકડાઈ ગયેલી કબૂલાત આપે છે, જેથી ત્રણેય આરોપીઓને આજરોજ અટક કરી જે જગ્યાએથી સદર છેતરપિંડીથી મુદ્દામાલ મેળવેલ છે અને આવી છેતરપિંડી કરેલ છે આવા ગુનાઓ દાખલ થયેલ હોય તો લગત પોલીસ સ્ટેશનને, લગત જિલ્લાઓને સદર આરોપીઓની જરૂરિયાત જણાય તાલુકા પોલીસના સંપર્ક કરવા ઈમેલ કરવામાં આવેલ છે. તેમજ આરોપીઓ હાલ પોલીસ કસ્ટડી હેઠળ. ફારૂક મુદન સાથે ગુજરાત ન્યૂઝ, જેતપુર.